हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण पांच विषय अंग्रेजी तेमा आपणो जे यूनिट नंबर एक छे वॉट इज इन ध यूनिट। वॉट एटले शू, इन एटले छे, अने इज एटले छे, अने इन एटले मां, अने धीस एटले आ, अने यूनिट एटले पाठ। आ पाठमां शू छे वे तेमा आपणी एक्टिविटी एक जोईशुं। नीचेनुं काव्य सांभळो, दोहरावो अने गावो। હવે આ કાવ્યનું ગાન આપણે વિડીયો દ્વારા સાંભળીશું, પણ તેનું ભાષાંતર જોઈ લઈએ આપણે। હવે આપણા કાવ્યનું નામ છે રેપ રેપ, રેપ રેપ એટલે રેપ રેપ। હવે જોઈએ, હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ એટલે કે રિધમ એટલે લય, અને રેપ એટલે ટકોરો। શું કીધું? લઈ છે, ટકોરો છે। વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ક્લેપ, એક બે ત્રણ ચાર પાંચ છ તાળી પાડો। શું કીધું? એક બે ત્રણ ચાર પાંચ છ તાળી પાડો, ક્લેપ એટલે તાળી પાડો। હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ, રિધમ એટલે લય અને બીટ એટલે તાલ, લય છે, તાલ છે। શું કીધું? લય છે, તાલ છે। કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ, હવે રિધમ એટલે લઈ, અને ઇન એટલે માં, અને યોર એટલે તમારા, અને ફિટ એટલે પગ, તમારા પગમાં લઈ જાળવો। શું કીધું? કીપ એટલે જાળવવું, તમારા પગમાં લઈ જાળવો। ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન, ફન એટલે મજા કરો, ગો એટલે કરો, મજા કરો। શું કીધું? કે રિધમ ગાવો અને મજા કરો। સેવન સિક્સ ફાઇવ ફોર થ્રી ટુ વન એટલે કે સાત છ પાંચ ચાર ત્રણ બે એક। હવે આપણું જે આખું અકાવ્ય છે એ રિધમ એટલે કે આપણે જ્યારે ગાઈએ ત્યારે જે સાજિંદાના જે આપણું પેટી છે એનું રિધમ કઈ રીતે ગાવું, એના તાલ કઈ રીતે લેવા, એના ક્રમ આપણને આપેલા છે બાળકો। ત્યાર પછી ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ, લઈ સાંભળો, ટકોરો સાંભળો, રિધમ એટલે લઈ અને રેપ એટલે ટકોરો, લઈ સાંભળો, ટકોરો સાંભળો। વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ક્લેપ, એક બે ત્રણ ચાર પાંચને તાળી પાડો। ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ, એ લઈ સાંભળો, તાળી પાડો। હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ, સ્ટ્રીટ બાળકો, સ્ટ્રીટ એટલે શેરી, ગોઈંગ એટલે ગોઈંગ ડાઉન એટલે કે ચાલો, ક્યાં ચાલવાની વાત કરી તો કે શેરીમાં, ગોઈંગ ડાઉન એટલે શેરીમાં ચાલો, રિધમ એટલે કે લઈ, શેરીમાં ચાલવા ચાલવાનો, અને શેરીમાં ચાલવાનો આ છે લઈ, શેરીમાં ચાલવાનું આ છે લઈ। એ બાળકો આ એનું હતું ભાષાંતર। હવે ત્યાર પછી આપણે એક્ટિવિટી બે જોઈશું।
હવે આ એક્ટિવિટી બે માં આપણે શું કરવાનું છે તો કે નીચેના ચિત્રોમાં કેટલાક ફ્લાવર્સ, એપલ્સ, કાર, બસીસ, પછી કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ એન્ડ બનાનાસ છે તો શોધો અને કહો અને આપેલા જગ્યામાં લખો. હવે બાળકો અહીંયા આપણને વસ્તુઓ આપેલી છે, બરાબર, કેટલી વસ્તુઓના નામ, પ્રાણી પક્ષી છે, વસ્તુઓ છે એ બધી ગણી એ આપણા ક્રમ આપવાનો છે. હવે ફ્લાવર્સ છે તો ફ્લાવર ગણીને આપણે એનો ક્રમ લખી નાખવાનો, પાંચ હોય તો પાંચ અને બે હોય તો બે, આવી રીતે આપણે કરવાનું છે. દરેક વસ્તુઓ છે એ આપણે ગણી લેશું. ત્યાર પછી એક્ટિવિટી બેમાં બી જોઈશું.